કોરોનાની મહામારી અને ગરમીના પ્રકોપ વચ્ચે તરવૈયાઓએ કોસવેમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલકુલની મજા માણવા મજબૂર બન્યા છે. છેલ્લા 1.5 વર્ષથી તમામ સ્વિમિંગ પુલો બંધ રહેતા તરવૈયાઓ કોસવેમાં કૂદી સ્વિમિંગની સાથે તંદુરસ્ત રહેવાનો અનોખો પ્રયોગ શોધી કાઢ્યો છે. તરવૈયાઓનું કહેવું છે કે જ્યારે કામ ધંધા જ બંધ છે તો આખો દિવસ ઘરમાં બેસીને સ્વાસ્થ્યને અશક્ત બનાવવા કરતાં સ્વિમિંગ કરી તંદુરસ્ત રહી શકાય. વિજ્ઞાન પણ કહે છે કે માત્ર 30-35 મિનિટના સ્વિમિંગથી આખો દિવસ ફ્રેશ અને હેલ્ધી રહી શકાય છે. સ્વિમિંગથી શરીરના તમામ અંગોની કસરત એક સાથે થઈ જતી હોવાનું કહેતા તરવૈયાઓએ ઉમેર્યું કે ડાયાબિટીસ એટલે કે શુગરના દર્દીઓ માટે સ્વિમિંગ ઘણું જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સ્વિમિંગ શ્વાસોશ્વાસની કસરત માટે ખૂબ જ કારગર છે, એટલે ડોક્ટરો પણ ઘણીવાર કહેતા હોય છે કે સ્વિમિંગ ચાલુ કરી દો, આયુષ્ય 5 વર્ષ લાંબુ થઈ જશે. આટલા ફાયદા હોય તો પછી ડર કે આગે જીત હે માનીને કોસવેમાં તરી લઈએ છીએ. આ વર્ષે ઉનાળો સૌથી ગરમ રહ્યો છે. ગરમીના પ્રકોપથી બચવા સ્વિમિંગ જ એક રસ્તો છે. કોરોનાની મહામારીને લઈ તમામ સ્વિમિંગ પુલો બંધ કરાયા છે. આવા સમયમાં તરવૈયા પાસે ઓપન સ્કાય કોઝવે જ એક વિકલ્પ છે, એટલે લગભગ તમામ જૂના મિત્રો હાલ કોઝવે પર મળીને એકબીજાના હાલચાલ પૂછી પાણીમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલકુલની મજા લઈ રહ્યા છે. એટલું જ નહીં પણ આવા સમયમાં કેટલાક તરવૈયાઓ પોતાના બાળકોને પણ પાણીની રમતના દાવપેચ શીખવી રહ્યા છે. એક સ્વિમરે જણાવ્યું કે લગભગ કોઝવેમાં નાહવા એટલે કે સ્વિમિંગ માટે જતા તમામ સિનિયર સિટીઝન કે પછી સારામાં સારા તરવૈયાઓ છે, જેઓ સ્વિમિંગના બધા જ પાર્ટ બની ચૂક્યા છે. અનેક રાજ્યકક્ષાની કે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. કેટલાક સ્વિમર તો એવા પણ છે કે જેઓ ફાયરના જવાનોને મુસીબતમાં પાણીમાં ડૂબતા વ્યક્તિને પાણીના પેટાળમાંથી બહાર કેમ અને કેવી રીતે કાઢી શકાય તેની પણ ટ્રેનિંગ આપતા આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.